સંગીતના તાલે ડાન્સ કરતા આ બાળકો ખાસ છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કછોલી ગામમાં આવેલા ગાંધીઘરમાં રહેતા આ બાળકો સાંભળી અને બોલી નથી શકતા. તેમ છતાં આ બાળકો એટલી કુશળતાથી ડાન્સ કરે છે કે તેને જોઈને તમે અવાક થઈ જશો. ધોરણ 1-12 સુધીના વર્ગ ધરાવતા ગાંધીઘરમાં 420 બાળકો અભ્યાસ કરે છે, જેમાં મોટાભાગના બાળકો ગરીબ પરિવારમાંથી આવે છે. સામાન્ય બાળકોનો કલા મહોત્સવ આવે છે, એ જ રીતે આ દિવ્યાંગ બાળકોનો ઉમંગ ઉત્સવ આવે છે. તો તેમાં પહેલા જિલ્લા કક્ષાએ જીતવાનું હોય છે, પછી ઝોન કક્ષાએ જીતવાનું હોય છે, પછી રાજ્ય કક્ષાએ બાળકને લઈ જઈએ છીએ. તો અમારા બાળકો છેલ્લા 3 વર્ષથી ઉમંગ ઉત્સવમાં કન્ટિન્યુ જાય છે અને પ્રથમ જ આવે છે. સાહેબ જે બતાવશે એ સરખું જ તમારે કરવાનું છે. તેઓ ડાન્સ કરતા પહેલા અન્ય બાળકો સાથે ચર્ચા કરીને તાલમેલ બેસાડે છે. મને ડાન્સ કરવાનું ગમે છે, બહુ જ ગમે છે. કચોલીમાં જ્યારથી હું ભણવા આવી છું, રહું છું, જ્યારથી ભણું છું ત્યારથી મને આનંદ જ આવે છે. હું પહેલાં પણ જોતી આવી કે શિક્ષકો બધાને ડાન્સ શીખવે છે ને સહકારથી બધા ડાન્સ કરે છે ને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જુદી જુદી જગ્યાએ જાય છે, નવું નવું શીખે છે, જોઈ છે. એટલે પહેલાંથી મને પણ એ ગમતું જ હતું ને હું એમાં આવીને મને પણ ડાન્સ કરવાનું બહુ ગમે છે. કારણ કે આ બાળકો પહેલાં તો કંઈક બોલી અને સાંભળી શકતા નથી. જે કંઈક પણ આપણે ડાન્સ શીખવાડવો હોય એને જે કંઈક પણ કડી હોય, જે એક લિરિક હોય, એ લોકોને પ્રોપર કાઉન્ટ હોય કે ધારો કે આ જ લાઇન છે તો એના પર તમારા આટલા જ સ્ટેપ આવવા જોઈએ, એ લોકોને પર્ટિક્યુલર 1, 2, 3, 4, 5 એ રીતે એ લોકોને શીખવાડવામાં આવે છે. એટલા માટે પહેલાં તો એ લોકોને મતલબમાં કે જે કોઈક પણ ગીત હોય તો એ ગીતની થીમ સમજાવવામાં આવે છે અને થીમની સાથે દરેકે દરેક શબ્દો એમને સાઇન લેંગ્વેજ સાથે અમે સમજાવીએ છીએ કે આ ગીત શું છે, આ ગીતમાં શું કહેવા માંગે છે. તો એ પ્રમાણે એ લોકોને ફેસના એક્સપ્રેશન અમે શીખવાડીએ છીએ, ક્યાંક જરૂર પડે તો અમે વિડીયોઝ પણ બતાવીએ છીએ એ લોકોને, અને એ રીતે એ લોકોને મોઢાના અને હાથ અને પગના એક્સપ્રેશન અમે શીખવાડીએ છીએ કે જેથી એ અમે જે કૃતિઓ અહીં રજૂ કરીએ અથવા તો આગળ પણ લઈ જઈએ તો એ ભાવ સાથે રજૂ કરી શકીએ. અમે ગ્રુપ ડાન્સની સાથે સાથે વિદ્યાર્થીઓ સોલો ડાન્સ પણ કરે છે, તેમજ ગરબા, બાંબુ ડાન્સ, ડાંગી નૃત્ય, રાસ, એકાંકી અભિનય અને નાટક કરવામાં ગજબની મહારત ધરાવે છે.